અમદાવાદથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાંથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. એએમસીની ટ્રાફિક ડ્રાઈવના નામે તાળાબંધીનો વિરોધ કરવામાં પણ આવી રહ્યો છે. રિક્ષા ચાલક યુનિયન દ્વારા આ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશન મન ફાવે તેમ મારી રહ્યો છે વાહનોને તાળા, ત્યારે રિક્ષા ચાલકોને ફટકારાઈ રહ્યો છે મન ફાવે તેવો દંડ. રિક્ષા ચાલક યુનિયને કોર્પોરેશનની અણધડ કામગીરીને વખોડી છે. હાલ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદ એએમસીની ટ્રાફિક ડ્રાઈવના નામે તાળાબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રિક્ષા ચાલક યુનિયન દ્વારા આ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશન મન ફાવે તેમ મારી રહ્યું છે રિક્ષા ચાલકોના વાહનોને તાળા, રિક્ષા ચાલકોને ફટકારાઈ રહ્યો છે મન ફાવે તેવો દંડ. રિક્ષા ચાલક યુનિયને કોર્પોરેશનની અણધડ કામગીરીને વખોડી છે. સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદ એએમસીની ટ્રાફિક ડ્રાઈવના નામે તાળાબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા. વિજયભાઈ, કઈ પ્રકારે આજે આખી ઘટના બની અને સમગ્ર ઘટના શું છે? આજ રોજ અમારા યુનિયનના સભ્ય સીજી રોડ પર મરડિયા પ્લાઝા ખાતે અંદરની સાઈડ ઉભા હતા, એવામાં ટ્રાફિક અને સાથે કોર્પોરેશન, ખાસ કરીને કોર્પોરેશન દ્વારા આ ડ્રાઈવ ચલાવવામાં આવી છે કે સીજી રોડ પર ખોટા જે વાહનો ઉભા હોય કે દબાણ હોય એને હટાવવામાં આવે. પણ આ તો અંદરની સાઈડ અને પોતે હાજર છે, જો એમને કીધું હોત તો ખસી જાત, તેમ છતાં એ હાજર હતા, બેઠા હતા, તેમ છતાં એને લોક મારવામાં આવ્યો છે. એને ધમકાવવામાં આવ્યો કે તું દંડ ભર અથવા તો તારી ગાડી જમા લઈશું. એની આગળ બીજા એક રિક્ષા ચાલક હતા, એમની જોડે જબરદસ્તી કરી એમને મેમો આપ્યો, એમણે ઉભા ઉભા પૈસા 300 ભર્યા, એમની ગાડી છોડી. તો આ કયા પ્રકારની કાર્યવાહી કરવા માંગે છે? ઉપરથી કદાચ પ્રેશર આવતું હોય કે આટલા લોકોને દંડ લેવાનો છે, તો એમ કેમ પ્રકાર આ રિક્ષા ચાલકો ગરીબને શા માટે હેરાન કરવામાં આવે છે? આજે એમણે બોણી પણ નથી કરી તો આ પૈસા ક્યાંથી લાવશે? સરકાર એક બાજુ રોજીરોટી આપી નથી શકતી, પરંતુ જે રોજીરોટી કરવા આ રીતે કામગીરી કરે છે એની પર આ રીતની ખોટી દવાઈ કરવામાં આવી છે. આનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સરકારે અમદાવાદ શહેરની અંદર 2-2.5 લાખ રિક્ષા ચાલકોને રોજીરોટી માટે સાધન આપ્યું છે, તો એની માટે પૂરતી વ્યવસ્થા તો છે જ નહીં. પાર્કિંગ ક્યાંય આપ્યા જ નથી. આખા સીજી રોડમાં ક્યાંય પણ રિક્ષા સ્ટેન્ડ નથી, એના આજુબાજુ વિસ્તારમાં પણ નથી. તો રિક્ષા ચાલકો જશે તો ક્યાં જશે? ક્યાંક એને મુસાફરીને જવું હોય તો આ રિક્ષાનો ઉપયોગ કરે, એટલે ખૂણામાં ક્યાંક ઊભા હોય તો એ લોકોને 2 પૈસા મળે. તો આ જગ્યાએ પણ આ રીતે હેરાનગતિ થતી હોય તો ક્યાં જશે? સરકારને અમારી વિનંતી છે, આ જે લોક મારવામાં આવ્યું છે હાલ આ હટાવવામાં આવે અને પાર્કિંગ આપવામાં આવે સીજી રોડ ઉપર અને આજુબાજુના વિસ્તારની અંદર, જેથી કરીને આ તકલીફ ના આવે. જો આવું કરવામાં નહીં આવે તો અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન તરફથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, ભૂખ હડતાલ કરવામાં આવશે, જરૂર પડે તો હડતાલ પણ કરવામાં આવશે.